મૂલ્યના ભોજન ડોક્ટરની સેવાઓથી વિસાવા સહિતના કેન્દ્રો ખુલ્લા મૂકેલા જોવા મળી રહ્યા છે, જેને અનુલક્ષીને આણંદના ચિખોદરા ગામના દાતાઓ દ્વારા પગપાળા યાત્રિકો માટે સુંદર આયોજન કરવામાં આવેલું જોવા મળ્યું, જેમાં ગામની મહિલાઓ યાત્રિકો માટે ભોજન બનાવીને પીરસવા સાથેની સેવામાં જોતરાયેલી છે, તો યાત્રિકોના રાત્રિ રોકાણ માટેની પણ વ્યવસ્થાનું સુઆયોજન કર્યું હોવાનું ગામના દાતાઓમાંના એક દાતા મુકેશભાઈ પટેલનું કહેવું છે. તેમનું એવું પણ કહેવું છે કે ગામના દાતાઓ દ્વારા છેલ્લા 14 વર્ષથી આ સેવાઓ વિનામૂલ્યે કરવામાં આવે છે, તેમજ પૂરતું ધ્યાન પણ રાખવામાં આવે છે. છેલ્લા 14 વર્ષથી અવિરત ચૌદ વર્ષથી અહીંયા સેવા ચાલી રહી છે. દરેક પદયાત્રીઓને અંબાજી જતા પગપાળા પદયાત્રીઓને કોઈ પણ જાતની કોઈ પણ તકલીફ ના પડે એનું સતત 24 કલાક અમે ધ્યાન રાખીએ છીએ. સવારમાં ચા નાસ્તો, બપોરે જમવાનું, સાંજે ચા અને રાત્રે પણ જમવાની વ્યવસ્થા આવેલી છે. સવારમાં એથી ઉઠીને જાય તો પછી નાવા ધોવાની બધી જ વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ. અમને કોઈ તકલીફ ના પડે એનું સતત અમે ધ્યાન રાખી રહ્યા છીએ. 24 કલાક અમારો બધા મિત્ર મંડળ હાજર હોય છે. અમે 10 વર્ષથી બાજુ જઈએ છીએ સેવામાં, અને અહીંયા અમે કાયમ જ આ ચોકડી પાસે અમે 14 વર્ષથી જે ભંડારો ચાલે છે અમે પદયાત્રીમાં, અમે જમવાની સરસ વ્યવસ્થા છે, જમવાનું બી સારું મળે છે અને સારી વ્યવસ્થા બી છે. રાજકોટ મહાનગરપાલિકાએ આજે સવારે સભાની બેઠક મળી હતી, જેમાં નવા મેયર સહિતના પદાધિકારીઓ માટે પ્રથમ